चलो मित्रों आज वीडियो में जो गुजरात सरकार अपने महिलाओं माटे नवी योजना बहार पाड़वामां आवी तेनी माहिती आज वीडियो में संपूर्ण रीते जोई। सौथी पहले चेनल नी अंदर आपणे पहली ज वखत मुलाकात लेता होय तो अपनी चेनल ने अपने सब्सक्राइब करो अने वीडियो जो तमने सारो लगे तो अपने वीडियो ने अपने लाइक करो। गुजरात सरकार ने अपने महिलाओं माटे नवी योजना एटले के महिला वृत्तिका योजना। महिला वृत्तिका योजना नी अंदर अपने ऑनलाइन अरजी फॉर्म अपने केवी रीते भरवुं तेनी माहिती आज वीडियो में स्टेप बाय स्टेप जोशुं। महिला वृत्तिका योजना नी अंदर अपने गुजरात सरकार अपने महिलाओं ने दररोजना एटले के 250 रुपयानी अपने सहाय आपवामां आवे छे। महिला वृत्तिका योजना नी अंदर अपने 250 रुपयानी सहाय आपवामां आवे छे तेने अपने ऑनलाइन अरजी फॉर्म अपने केवी रीते भरवुं तेनी माहिती आजना वीडियो में अपने संपूर्ण रीते जोई। महिला वृत्तिका योजना नी अंदर अपने ऑनलाइन अरजी फॉर्म अपने भरती पहला अपने तमे घर बैठा पण अपने ऑनलाइन अरजी फॉर्म अपने भरी शको। सौथी पहले अपने मोबाइल नी अंदर का तो कम्प्यूटर नी अंदर अपने क्रोम में जाइने अपने आई खेडूत अपने सर्च करवानुं। आई खेडूत अपने वेबसाइट सर्च करशो एटले आ रीते तमारे नजर सामे अपने होम पेज आवशे। तेनी अंदर अपने योजनाओ लखेलू छे तेनी अंदर अपने क्लिक करवानुं। योजनाओ अंदर अपने जशुं योजनाओ उपर आपणे क्लिक करी एटले आ रीते आपणे जेटली आपणे विगतो आपणे ऑनलाइन अरजी फॉर्म आपणे चालू छे आई खेडूतनी अंदर तेनी माहिती आपणे लखेली आवशे। महिला वृत्तिका योजनानी अंदर आपणे ऑनलाइन अरजी फॉर्म भरवानी अंदर आपणे बागायती योजनाओनी अंदर आपणे क्लिक करवानुं। बागायती योजनानी अंदर आपणे टोटल हालनी तारीखमां आपणे 61 ઘટકો ઉપર આપણે ઓનલાઈન અરજી ફોર્મ એટલે કે સબસિડી ચાલુ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું। આપણે વિગતો માટે ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતે આપણે બાગાયતને ટોટલ આપણે ઘટકો જેની અંદર આપણે સબસિડી ચાલુ છે તેની અંદર આપણે બધી જ માહિતી આપણે આવી જશે। अपने महिला तालीम आर्थिक वृत्ति एट महिला वृत्ति का योजना अपने क्रम नंबर 50 पर अपने ऑनलाइन अरजी फॉर्म भराई जैसे एट्ले कि महिला तालीम आर्थिक विद्यार्थियों स्टाइपेंड अपने कहेवामां आवे छे। आ योजना हेठ अपने बागायती पाकों की अंदर अपने मूल्यवर्धन ट्रेनिंग और किचन गार्ड विषय पर तालीम आपवामां आवशे। आ योजना हेठ तालीमार्थी ने दीठ नियमानुसार रुपया रोजना 250 प्रतिदिन वृत्तिका तरीके मळवापात्र रहेशे। આ યોજના હેઠળ અરજદારે 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે। તાલીમ વર્ગ તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે। આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે। હવે આપણે મહિલા વૃત્તિકા યોજનાની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કેવી ભરવું તેની માહિતી જોઈ તો કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 12/7/2022 થી આપણે 15/8/2022 સુધી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું। મહિલા વૃત્તિકા યોજનાની અંદર આપણે અરજી કરો તેના ઉપર ક્લિક કરો એટલે આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરવાનું આપણે હોમ પેજ ખુલશે। અરજી કરો તેના ઉપર ક્લિક કરી એટલે આ રીતનું આપણે નજર સામે હોમ પેજ આવશે। જો તમે રજીસ્ટર અરજદાર આપણે હોય તો આપણે આ દર્શાવવાનું અને નકર આપણે ના દર્શાવી આપણે આગળ વધવા ઉપર આપણે ક્લિક કરવાનું। આગળ વધવા ઉપર ક્લિક કરશો એટલે તમારી નજર સામે આપણે નવી અરજી કરવા ઉપર ક્લિક કરેલું છે તેના ઉપર જઈને આપણે ક્લિક કરવાનું। નવી અરજી કરવા માટે આપણે ક્લિક કરવાનું એટલે આપણે સૌથી પહેલા આપણે અરજદારની આપણે વિગત લખવાની થશે। સૌથી પહેલા આપણે અહીં અરજદારનું નામ લખવાનું, અરજદારનું પિતા અથવા પતિનું નામ લખવાનું, તેના પછી આપણે સરનામ એટલે કે આપણે અટક લખવાની, તેના પછી આપણે જિલ્લો એક આપણે અહીંયા ક્લિક કરવાનું, એક આપણે અહીંયા તાલુકો અને એક આપણે કયા ગામની અંદર આપણે રહીએ છીએ તે ગામનું નામ એક આપણે લખવાનું। અહીંયા આપણે સરનામું આધાર કાર્ડ મુજબ આપણે સરનામું લખવાનું, ગામનું નામ, તાલુકો અને આપણે જિલ્લો અને પિનકોડ નંબર એક આપણે લખવાનો, લિંકની અંદર આપણે
स्त्री આપણે આવશે તે આપણે ક્લિક કરી લેવાનું તેના પછી આપણે જાતિ આપણે કઈ જ્ઞાતિની અંદર આપણે આવી છે તે આપણે જાતિ આપણે ક્લિક કરવાની જો એસી એસટી ની અંદર આવતો હોય તો તે ઓબીસી ની અંદર આવતો હોય તો ઓબીસી અને જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો જનરલ કેટેગરી આપણે ક્લિક કરીને આગળ વધવાનું તેના પછી દિવ્યાંગ હોય તો આ અને ન હોય તો આપણે ના દર્શાવવાનું એક આપણે અહીંયા મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે અને તેના પછી એક આપણે અહીંયા આધાર કાર્ડ નંબર એક આપણે અહીંયા લખવાનો આધાર કાર્ડ નંબર લખાજે એટલે અહીંયા આપણે ક્લિક કરવાનું આધાર કાર્ડ નંબર લખાજે એટલે તેના પછી એક આપણે અહીંયા ઓપ્શનની અંદર આપણે ફરજિયાત છે તાલીમનો દિવસ આપણે કેટલો સમય આપણે તાલીમ આપણે લેવાની છે તે આપણે ક્લિક કરવાનું બે દિવસ જવું હોય તો બે દિવસ અને પાંચ દિવસ આપણે જવું હોય તો પાંચ દિવસ એક આપણે અહીંયા ક્લિક કરવાનું તેના પછી એક આપણે બેંકની વિગતની અંદર આપણે બેંકનો આઈએફસી કોડ લખવો ફરજિયાત છે બેંકનો આઈએફસી કોડ આપણે લખશો એટલે આપણે અહીંયા સો બેંક કરીએ એટલે અહીંયા બેંકની વિગત આપણે ઓટોમેટિક આપણે અહીંયા આવી જશે બેંકની વિગત આપણે બેંકની વિગત આપણે અહીંયા આવી જાય એટલે કઈ બેંક આપણે કયા જિલ્લાની અંદર રહે છે આવેલ છે તે એક આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે એક અહીંયા બેંકની આપણે બ્રાન્ચનું નામ એક આપણે અહીંયા સિલેક્ટ કરવાનું એક આપણે અહીંયા ખાતા નંબર લખવાના અને અહીંયા આપણે કન્ફર્મ ખાતા નંબર લખવાના એક આપણે અહીંયા કન્ફર્મ ખાતા નંબર એક આપણે લખવાનો તેના પછી આપણે બેંકની અંદર આપણે જે રીતે અરજદારનું નામ છે તે જ રીતે આપણે અરજદારનું આપણે નામ લખવાનું તેના પછી આપણે અરજદારની બેંક આપણે કઈ જગ્યાએ આવેલ છે તે આપણે સરનામું એટલે કે એડ્રેસ લખવાનું એક આપણે અહીંયા રેશન કાર્ડ નંબર લખવાનો રેશન કાર્ડ નંબર લખશો તેના પછી આપણે શો કરી એટલે રેશન કાર્ડની અંદર આપણે ટોટલ જેટલા સભ્યના નામ હોય તે સભ્યના નામ આવી જશે જે મહિલાનું આપણે ફોર્મ ભરીએ છીએ તે મહિલાનું આપણે રેશન કાર્ડ સભ્યની અંદર આપણે સિલેક્ટ કરી અને આપણે નામ સિલેક્ટ કરવાનું તેના પછી એક આપણે અહીંયા કેપ્ચા કોડ એક આપણે અહીંયા લખવાનો કેપ્ચા કોડ આપણે લખાઈ જાય એટલે આપણે અહીંયા અરજી સેવ કરો લખેલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે આપણે જેટલી માહિતી આપણે ભરી નવી અરજી કરવા માટે આપણે જેટલી વિગત ભરી તે અરજી આપણે સેવ થઈ જાય તેના પછી આપણે અરજી આપણે સેવ કરશો એટલે તમારે આપણે અરજી નંબર એક આપણે આવશે તે અરજી નંબર એક આપણે અહીંયા સિલેક્ટ એટલે કે તમારે લખી લેવાના અરજી નંબર એક તમારે લખાઈ જાય તેના પછી આપણે અરજી એક આપણે કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરવાનું અરજી નંબર આપણે લખેલા હોય તે આપણે અરજી ક્રમાંક નંબર એક આપણે અહીંયા લખવાના અરજી ક્રમાંક નંબર લખાઈ જાય એટલે સર્ચ કરવાનું એટલે આપણે જેવી રીતે આપણે ફોર્મ ભર્યું તે બધી જ માહિતી આપણે અહીંયા આવી જશે આપણે માહિતી બધી જ આપણે ભરાઈ જાય એટલે અહીંયા અરજી કન્ફર્મ કરવા ઉપર આપણે ઓપ્શન આવશે આપણે કેપ્ચા કોડ લખીને આપણે અહીંયા અરજી કન્ફર્મ કરવા ઉપર આપણે ઓપ્શન આવશે તે માટે આપણે અરજી કન્ફર્મ કરી લેવાની અરજી કન્ફર્મ થઈ જાય તેના પછી આપણે ઓનલાઈન અરજી ફોર્મની આપણે પ્રિન્ટ આપણે કાઢી લેવાની ઓનલાઈન અરજી ફોર્મની આપણે પ્રિન્ટ કાઢ પ્રિન્ટની અંદર આપણે ક્લિક કરવાનું તેના ઉપર આપણે અહીંયા અરજી ક્રમાંક નંબર લખવો ફરજિયાત છે અરજી ક્રમાંક નંબર લખશો એટલે આપણે અહીંયા પ્રિન્ટનો ઓપ્શન આવશે પ્રિન્ટના ઓપ્શનથી આપણે અરજી ક્રમાંક આપણે પ્રિન્ટ કાઢી શકશો તો ચલો મિત્રો આજના વિડીયોમાં જોયું મહિલા તાલીમ અર્થે વૃત્તિકાની આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કેવી રીતે ભરવું તેની આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો